कार्यक्रम का फिलान्थ्रोपिक पार्टनर बागपतरी शाह टॉरेन पावर अवध ग्रुप। वीटीवी चूंटणी विशेष कार्यक्रम मतनु महाभारत में आप सौने हूँ आवकारु छू। देश में खास कर राजकीय पक्षों मतनु महाभारत करे छे, परंतु प्रजानी रोजनी रामायण जे छे एना तरफ केटलू ध्यान आपे छे ए पण महत्वनो मुद्दो छे। आजे चूंटणी ज्ञाति अने धर्मना वाड़ाओं में खास कर वहेंचाई गई है, त्यारे वीटीवी अने नोबल मीडिया एक चूंटणी सर्वेक्षण लईने आव्यु छे। खास करीने आ सर्वेक्षण में जे प्रजाने स्पर्शता मुद्दाओ है, खास करीने नगर जे नळ गटर अने रस्तानी वात छे ए अंगे सर्वे करवामां आव्यो छे। तेमना सांसदों जे छे, खास करीने चूंटायेला प्रतिनिधिओ जे छे, तेनी कामगीरी अंगे पण लोकोने पूछवामां आव्यु छे। अने आ सर्वे जे छे ए आपणने कहेशे के गुजरातमां खास करीने जे गुजरात व्यापी सर्वे थयो छे, 12,000 થી વધારે સેમ્પલ લઈને આ સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે લોકો ખાસ કરીને ગુજરાતનું જનમન શું કહી રહ્યું છે તે અંગે આપણે આજે એક કલાકમાં ચર્ચા કરીશું। આ સર્વે જે છે નોબલ મીડિયાના સીઈઓ અને 25 વર્ષથી વધારે સુદીર્ઘ પત્રકારતાની કારકિર્દી ધરાવતા સુધીરભાઈ રાવળ દ્વારા કરવામાં આવ્યો છે। હું સુધીરભાઈને આવકારું છું અને આ સર્વેની મેથોડોલોજી શું છે તે અંગે તે જણાવશે અને ત્યારબાદ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું। વીટીવીના દર્શકો સમક્ષ જનમન ગુજરાત 26 રજૂ કરવાનો એક વિશેષ આનંદ છે, અને ખાસ કરીને જ્યારે આપણી સમક્ષ દીપકભાઈ બાબરિયા એ કોંગ્રેસના સિનિયર લીડર છે અને મારી પત્રકારત્વની શરૂઆતની અંદર જે થોડાક લોકોએ મને વધારે માર્ગદર્શનને આપ્યું છે એમનો લાભ મને મળ્યો છે। દીપકભાઈ, યમલભાઈ, જે સ્માઇલ હંમેશા ક્યારે હોય તો એ યમલભાઈ જ હોય એવા હંમેશા હસતા રહેતા યમલભાઈ ભાજપના એક ખાસ અભ્યાસુ નેતા છે એ પણ આપણી વચ્ચે છે, અને મારા પરમ મિત્ર આદરણીય એવા મિશ્રાજી આર કે મિશ્રા કે જે રાષ્ટ્રીય સ્તરના અનેક મેગેઝિનો સામયિકો સાથે જોડાયેલા છે, એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક મીડિયાની રાષ્ટ્રીય ચેનલો વચ્ચે પણ ઘણી પેનલ ડિસ્કશનમાં હું એમને જોઈને માર્ગદર્શન મેળવતો છું। આર કે મિશ્રાજી, આવા આપનાની વચ્ચે અમે જ્યારે પેનલ ડિસ્કશનમાં છીએ તો એનું ગૌરવ અનુભવું છું, એનો વિશેષ આનંદ છે। ખાસ જે વી ટીવી અને નોબલ મીડિયાએ આ જે જનમન ગુજરાત 26નું સર્વેક્ષણ હાથ ધર્યું, એક વિશેષ સર્વેક્ષણ છે। તમે રાષ્ટ્રીય ચેનલોની અંદર પણ તમે જુઓ અને જે મોટી મોટી એજન્સીઓ છે એના જે નોર્મ્સ છે એના કરતાં પણ વધારે આગળ જઈને અમે કંઈક લોકોના મનને કળવાનો પ્રયત્ન કર્યો છે। 26 લોકસભા બેઠક અને 151 જેટલી વિધાનસભા બેઠકોને અમે આવરી લીધા છે। વૈજ્ઞાનિક પદ્ધતિએ કરેલું એક સચોટ સર્વેક્ષણ છે, અને આપની માહિતી માટે કહું કે અમે લગભગ 49 જેટલી અલગ અલગ ટ્રીપ અને એની અંદર 800થી વધારે સ્પોટ અને 12,000 જેટલા સેમ્પલો લીધા છે। આની અંદર અમે મહિલા, યુવા વર્ગ, પછી સિનિયર સિટીઝન હોય, પ્રોફેશનલ્સ હોય, ટ્રાઇબલ વિસ્તારની અંદર હોય, દરેક જુદા જુદા વર્ગોને અમે એમાં સમાવેશ કર્યો છે, એટલે લોકોના વિચારો જાણે છે। કમ્પ્લીટલી અમે નિષ્પક્ષ થઈને જે લોકો શું કહે છે એ જ અહીંયા અમારો રજૂ કરવાનો પ્રયાસ છે। અમે ભાજપ કોંગ્રેસને શું કરે છે એનો સીધા પ્રશ્ન પણ નથી કર્યા। આપ જોઈ શકશો કે અમે લોકોનું મન કળવા માટે વિવિધ રીતે અનેક રીતે પ્રશ્ન કર્યો છે। આ પ્રશ્નો ઉપર આપણે ચર્ચા પણ કરીશું અને એને અમે અહીંયા રજૂ કરીએ છીએ। આની અંદર અમારા 155થી વધારે સર્વેયરો એ ભાગ લીધો છે, અને આ સર્વેયરોમાં અમારા પછી એનાલિસિસ વખતે અમારા તજજ્ઞોમાં પણ મનીષભાઈ સોની, અજયભાઈ ત્રિવેદી, જે તપસ્વી મહેતા, અને વી ટીવીના લાલજીભાઈ, હેમંતભાઈ ગોલાણી જેવા સિનિયર પત્રકારો એ બધાએ અમે સાથે, અને એમની બહુ મોટી ટીમ છે, અમારી બધી 500 જણની ટોટલ ટીમે આનું ફાઇન્ડિંગ્સ કરવા પાછળ લગભગ અમે 15,000થી વધારે કલાકો કહીએ તો એટલો અમે અથાગ પ્રયત્ન કર્યો છે। અમે જ્યારે પ્રશ્નો કયા કરવા એની અંદર સૌથી પહેલા શરૂઆત જ તે એવી રીતે કરી કે લોકોની સમસ્યાઓ શી છે। રાજકીય પક્ષો ઘણી વખત જુદો જુદો એજન્ડા કરતા હોય છે, દરેકની પ્રાયોરિટી અલગ હોય છે, પણ જે મૂળભૂત સમસ્યાઓ છે જે જીવન સાથે સંકળાયેલ છે એની અંદર અમે ગહન વિશ્લેષણ કરવા માટે પ્રયત્ન કર્યો છે। આપ જોઈ શક્યા છો કે દરેકના વિસ્તારના આખા સમગ્ર ગુજરાતનું ચિત્ર જોઈએ તો વીજળીની સમસ્યા 16.55% લોકોને છે, પાણીની સમસ્યા 34.42% છે, 100માંથી 34.42% એમ કે છે કે અમારે પાણીની સમસ્યા છે, રસ્તા જે કદાચ સૌથી વધારે સમસ્યા છે, ગુજરાત જ્યારે સારા રસ્તા માટે વખણાય છે ત્યારે 46.30% લોકો એવું કહે છે કે રસ્તાની સમસ્યા અમારા વિસ્તારમાં છે જ, શિક્ષણની અંદર 18.97, આરોગ્યની અંદર પણ 13.23%, જે ઠીક ઠીક કહી શકાય પણ
આરોગ્યની સમસ્યા ઘણી બહુ ગંભીર હોય છે, પણ અહીંયા 13.23% છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા 29.16% ગુજરાત રાજ્યની અંદર છે. અત્યારે વીજળીની સમસ્યાની વાત કરીએ તો અમદાવાદ પૂર્વની અંદર 11.28% લોકોને પ્રોબ્લેમ છે, અમદાવાદ પશ્ચિમની અંદર 9.67% લોકોને પ્રશ્ન છે, આણંદની અંદર 18.63% લોકોને સમસ્યા છે. ત્યાર પછી જોઈએ ખેડા, પંચમહાલ અને વડોદરા. ખેડાની અંદર 7.23% વીજળીની સમસ્યા છે, પંચમહાલની અંદર 13.26% અને વડોદરા શહેરની અંદર 27.92% જે ઓછી ન કહેવાય એ વીજળીની સમસ્યા છે. આ પણ એક ઘણું ગુજરાતનું વિકસિત શહેર છે, એની અંદર 27.92% વીજળીની સમસ્યા છે. હવે છે જૂનાગઢ અને કચ્છ પોરબંદર. આની અંદર જૂનાગઢમાં પણ 15.54%, કચ્છની અંદર 15.34% અને પોરબંદરની અંદર થોડી વધારે એટલે કે 28.87% લોકોને વીજળીની સમસ્યા સતાવે છે. બારડોલી, ભરૂચ, નવસારીમાં જો ચિત્ર જુઓ તો બારડોલીનું ચિત્ર ઘણું બિયામણું કહેવાય. બારડોલીમાં 30.10% જેટલી વીજળીની સમસ્યા છે, ભરૂચની અંદર 13.43% અને નવસારીમાં 15.71% સમસ્યાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર પરિસ્થિતિ શું છે આપણે જોઈએ. સુરતની અંદર 17.13 અને વલસાડની અંદર 14.63% લોકો વીજળીની સમસ્યાથી પરેશાન છે. આ આંકડાઓ વિશે પછી આપનું શું કહેવું છે? એને ડિસ્ટ્રીબ્યુશન માટે ઘરે પહોંચાડવા માટેની જે વ્યવસ્થા છે એમાં ચોક્કસ કમીઓ હશે જ, કારણ કે આ દેખાય છે કે દરેક જગ્યાએ. અને ખાસ કરીને મારે એ કહેવાનું કે દાહોદ, વડોદરા, પોરબંદર અને બારડોલી આ ચાર જગ્યાએ સ્ટેટની એવરેજ કરતા વધારે મોટી સમસ્યા દેખાય છે. એટલે સ્ટેટની એવરેજ કરતા 22-23% ના બદલે 30% સ્ટેટની એવરેજ જે છે એ સંતોષજનક છે. સ્ટેટની એવરેજ તો ધેર ઇઝ ઓલવેઝ દીપકભાઈ ઇમ્પ્રુવમેન્ટ. દીપકભાઈ, આજના વડાપ્રધાન પદના ઉમેદવાર આખા દેશમાં પૂછે છે કોંગ્રેસ શાસને 60 વર્ષમાં શું કર્યું. ગુજરાતની પ્રજા એમને પૂછે છે કે તમે છેલ્લા 12 વર્ષમાં શું કર્યું. જે બેઝિક મૂળભૂત ઇશ્યુ જે છે, પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા અને રસ્તા. નવાય તો એ લાગે કે પૂર્વ અમદાવાદ જેવા વિસ્તારમાં એટલે શહેરી વિસ્તારમાં 33% લોકો આજે એમ કહેતા હોય કે અમને પાણીની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. પૂર્વ કરતાં પશ્ચિમ એટલે વધારે વિકસિત કહેવાય ત્યાં 44% લોકો એવા એમ કહેતા હોય કે અમારે માટે રસ્તાની સમસ્યા છે, ત્યારે એમના આયોજન અને અમલીકરણમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, એમના ડેવલપમેન્ટ મોડેલ માટે પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. ગુણવત્તાનો પ્રશ્ન, ત્યારે નરેન્દ્રભાઈ સતત ભાષણમાં અને દરેક જગ્યાએ એવું કહે છે કે હું જ્યારે ગામડામાં ગયો ત્યારે સાંજે વાળું ટાઈમે વીજળી મળે એવું લોકોની લાગણી હતી અને લાગણી જે છે અમે સંતોષી છે. તો અગર લાગણી લોકોની સંતોષાઈ હોય તો આ રિફ્લેક્શન ક્યાંનું છે, આ અંધારું શેનું છે? હું કહું આપને, આમાં બે વસ્તુ છે. એક તો જ્યારે કોઈકને કંઈક સગવડ આપણે આપીએ છીએ ત્યારે એની અપેક્ષાઓ વધે છે. આજે 80% આવતો છોકરો હોય એના 76% આવે તો એને માટે એના મા બાપને પણ નિરાશા થાય અને પોતાને પણ નિરાશા થાય. આ એવું છે કે એકવાર વીજળી આપી 24 કલાકને બદલે 20 કલાક મળતી હોય તો એને એમ થાય છે કે 24 કલાક નથી મળતી એ મારી સમસ્યા છે. એને કશું નહોતું મળતું ત્યારે કદાચ એ સમસ્યા જ નહોતી લાગતી, પરંતુ 20 કલાક વીજળી મળે છે અને 4 કલાક નથી મળતી, અથવા તો એ કદાચ એસી નથી ચલાવી શકતો એના ઘરમાં, અથવા તો કોઈ મોટું ઉપકરણ નથી ચલાવી શકતો, એવું પણ બની શકે. આ બધું રિલેટિવ હોય છે. હું જે માનું છું એ છે કે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે આપવાની અને જેનો આપણે સતત કહેતા આવીએ છીએ એઝ ધી ગવર્મેન્ટ, ગવર્મેન્ટ સતત કહેતી આવે છે કે ભાઈ અમે આ કર્યું છે, વીજળી પહોંચાડી છે. કથની ને કરણી અને સ્પિરિટની અંદર રહી અને વર્ડ્સ જે છે એમાંથી બાયપાસ તમે થઈ જાઓ એ છે. આપણે પાણીના પ્રશ્ન પર પણ જો નજર કરીએ તો એ પણ કન્સ્ટિટ્યુન્સી વાઇઝ થોડીક આપણે એલોબરેટ કરીએ. અમદાવાદ પૂર્વની અંદર તમે જુઓ તો 33.33%, અમદાવાદ એટલે તમે વિચાર કરો શહેર છે અને ત્યાં આગળ 33.33% લોકો એમ કહે છે કે અમે પાણીના પ્રશ્ને દુઃખી છે. યમલભાઈ, ખાસ ભારતીય જનતા પાર્ટીની આપણી સરકાર છે ત્યારે. અમદાવાદ પશ્ચિમની અંદર 22.68% લોકોને પાણીની સમસ્યા નડે છે. ત્યાર પછી છોટાઉદેપુરની જે એસટીની બેઠક છે ત્યાં આગળ જુઓ ત્યાં 39.22% લોકો એમ કહે છે કે અમને પાણીની સમસ્યા. આપણે ત્યાં સૌરાષ્ટ્ર કચ્છની જ વાત કરીએ તો એ જ વસ્તુ છે કદાચ આવશે, પણ આ છોટાઉદેપુરની અંદર 39.42% લોકો, દાહોદની અંદર 35.10% એ લોકોને પાણીની સમસ્યા છે. એટલે ઘણી ગંભીર બાબત છે. ગાંધીનગર શહેરની અંદર 28.82% લોકો, જે ગાંધીનગર કેપિટલ છે એની અંદર જ્યારે પાણીની સમસ્યા કહે આનો અર્થ શું કરવો, આ લોકો કહે છે. હા, મેને લોકોએ જે કીધું તમારી સમક્ષ રજૂ કર્યું છે. ખેડા, પંચમહાલ, વડોદરાની અંદર જોઈએ તો ખેડાની અંદર 24.24%,
पंचमहाल में 40.91% 41% जेटला लोकोने पाणी ज नथी मळतुं अथवा तो सारू नथी मळतुं समय नथी मळतुं ओछू मळे छे जे कई छे। वडोदरा शहर वळी पाछू ज्यांथी आ वखत वडाप्रधान पदना उम्मीदवार नरेन्द्रभाई छे त्यां आगळ लोको एवुं कहे छे के 44.81% ने पाणीनी समस्या नडी रही छे। एटले आपणा लोकोनी सहन शक्ति छे ने वात बहार नहीं आवती होय के जे होय पण अमारा आंकड़ा उखे छे। राजकोट सुरेन्द्रनगर राजकोटनी अंदर 32.34%, सुरेन्द्रनगर में 34.43%, बारडोली 20%, साउथ गुजरात की अंदर थोड़ूक ओछू पानी की समस्या एवं एक ऑब्जर्वेशन है। भरूचनी अंदर 29% कम्पेरेटिवली 29.10%, नवसारी अंदर 14.50%, सूरत वलसाड़ में पण ए रीते ओछू है। सूरत की अंदर 11.47% लोग ने पानी की समस्या नड़े है, वलसाड़ की अंदर 19.82% लोग ने नड़े है पानी की समस्या। एटले कुल मळीने जोईए तो आपणी जे जाहेर छाप है के सौराष्ट्र कच्छ में प्रॉब्लम है, पण हवे जयरे आपणे जल संचय आटलू 12 वर्ष प्लानिंग कर्युं छे, 1 लाख चेक डेम बोरीबंधन आपणी योजनाओ करी छे, जल नियमननी अंदर आपणा प्लानिंग कमिशन सुधीना आंकड़ाओ छे मैं पोते जोईला छे, एमां घणा बधा सेटिस्फाई थयेला मळ्या छे, तो आ जे चित्र निकळी आव्युं छे एनो अर्थ शुं तारवो? आપણે એટલે આમાં એવું છે કે ફરી એક વખત મારે એ જ કહેવું પડે કે એને એ માણસ જયારે તમારા સર્વેમાં જવાબ આપતો હોય ત્યારે એની પોતાની અપેક્ષાના આધારે કહેતો હોય કે મારે સમસ્યા કઈ છે। અમદાવાદ શહેરમાં પણ ટેન્કર જે છે એનાથી પાણી મળે છે, બરોબર છે, લોકોએ ટેન્કર સુધી જવું પડે છે। 12 વર્ષની અંદર જે વિકાસ થયો છે એના આધારે પ્રજાની દાખલા તરીકે રાજકોટમાં 3 દિવસે 20 મિનિટ પાણી મળતું હતું, એના બદલે હવે રોજ 1.5 કલાક મળતું હોય, તો સ્વાભાવિક એનું પૂરતું નથી। પરંતુ એનો અર્થ એ નથી કે પાણીની સમસ્યા પહેલા જેટલી જ ગંભીર, એમાં સુધારો ઘણો થયો છે અને હંમેશા ઇમ્પ્રુવમેન્ટનો તો આંકડો 40-40 ઉપર સર્વે છે। દીપકભાઈ આપને શું કહેવું છે, સુધારો થયો છે? યમલભાઈ કહે છે સુધારો થઈ ગયો છે, તો કેટલો? આમાં તો એવું છે કે શામરૂગ હંમેશા રેતીમાં માથું નાખી દે, યમલભાઈ જે છે વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરે। ફેક આંકડાથી ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ પબ્લિસિટીના આધારે, મીડિયાના આધારે, જાહેરાતોના આધારે ડેવલપમેન્ટ મોડેલની વાત કરવામાં આવે છે, પણ આજે મારે તમને અભિનંદન દેવા છે વીટીવીને કે આ એક વાસ્તવિક ગુજરાતનું ચિત્ર શું છે તમે બહાર લાવ્યા છો। ફેક આંકડા વિધાનસભામાં એક જ દિવસે 2 પ્રશ્ન પૂછાય કે અમદાવાદ શહેરમાં રોજગારી કેટલી પેદા થઈ, એમાં 32,058 નો તફાવત વિધાનસભાના જવાબમાં આવે, ધેટ ઇટસેલ્ફ શોઝ કે સ્ટેટ ગવર્મેન્ટ બધા આંકડા મેન્યુપ્યુલેટ કરી કરે છે। આપે જે કહ્યું ને પ્લાનિંગ કમિશનમાં બધા બહુ સારા આંકડા દેખાયા, પણ દીપકભાઈ તો એ વખતે વિધાનસભામાં કોંગ્રેસે પ્રશ્નો કેમ નથી ઉઠાવી શકતી? દાખલ કે વિધાનસભામાં 12 વર્ષ થયા ત્યારે આ વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફથી એટલી વાતો નથી, એનું કાર્યવાહી આપે જોઈએ છે કે છેલ્લા 10 વર્ષમાં ઉત્તરોત્તર વિધાનસભામાં સરેરાશ સત્ર જે 58 દિવસનું હતું એ 28 દિવસનું કરવામાં આવ્યું। છેલ્લા 2 વર્ષથી ગુજરાત વિધાનસભામાં ટીવીને લાઈવ ટીવી જે છે ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પ્રજાનો અવાજ ત્યાં દબાવી દેવામાં આવે છે, અને વિરોધ પક્ષના નેતા સહિત તમામ વિરોધ પક્ષને કોઈ પણ સેન્સિટિવ ચર્ચા હોય ત્યારે સસ્પેન્ડ કરી દેવું એ ગુજરાત સરકાર અને ભાજપ સરકારનું આ મુખ્યમંત્રીનું વલણ રહ્યું છે। એટલે પ્રજાનો કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠે એને દબાવી દેવો, પણ 12 વર્ષ સુધી પત્રકારો જે કોઈ વાત બહાર લાવે એ પત્રકારોને પણ ધમકાવવા। મિશ્રાજી સાહેબને હું એક આ પ્રશ્નને લઈને જ એક મુદ્દો ઉઠાવવા માંગુ છું કે સાહેબ, બજેટ સ્પીચમાં રાજ્ય સરકારે એવું કહ્યું હતું કે 2001 થી 2013 દરમિયાન 14,500 કરોડ રૂપિયા ડ્રિંકિંગ વોટર માટે, પીવાના પાણી માટે ઉપયોગ કરવામાં આવ્યા છે છેલ્લે, એટલે નર્મદા યોજનામાં પણ અને કલ્પસર એ બધી જે ખાસ કરીને જે યોજનાઓ જે છે એમાં સૌ માને છે કે ભાઈ એ યોજનાઓ ધીમે ધીમે ડાયવર્ટ થઈ રહી છે, ડ્રિંકિંગ વોટરમાંથી પછી ઇરિગેશનમાંથી ડ્રિંકિંગ વોટરમાં લાવ્યા, પહેલાં કદાચ પોતાની યોજના હતી હવે સૌની યોજના આવી છે। તો આ મુદ્દો જે છે કે આટલા આંકડાઓ જે પ્રકારે સરકાર દાવો કરી રહી છે કે સ્ટેટ ગવર્મેન્ટે 2700 કિલોમીટર બલ્ક પાઇપલાઇન્સ નાખી છે, 1,20,000 કિલોમીટરનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ગોઠવ્યું છે, 23,700 ટેન્ક અને સમ્સ જે છે એ અને વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ અવેલેબલ કરાવી છે, તો આંકડાઓ અગર સાહેબ આ કહે છે તો તમે માનો છો કે વિપક્ષ તરીકે કોંગ્રેસ નિષ્ફળ છે? કારણ કે કોંગ્રેસનું એક પણ આંદોલન લોકોની જે અપેક્ષાઓ છે એને ફળીભૂત કરવામાં અથવા એનું જે પ્રતિબિંબ જે છે એ ક્યાંય એમાં દેખાતું નથી। બેસિક ઇશ્યુ છે આમાં, જે ઇશ્યુ છે એ બેસિક છે
બેસિક એ છે કે નર્મદાનું પાણી લઈ જવાનું હતું ફોર એગ્રેરિયન યુઝ, એગ્રીકલ્ચર માટે સૌરાષ્ટ્રને કચ્છમાં. તમે ખોસલા કમિટી કહો કે નર્મદાની જેટલી કમિટીઝ થઈ એમાં ગુજરાતે હાયર લેવલનું જે હાઇટ માંગી આ જ બેસિસ ઉપર માંગી. પણ પછીના પીરિયડમાં તમે જુઓ તો એ આખું જે પાણી લઈ જવાનું હતું એ વચ્ચે શહેરોમાં કોસ્મેટિક યુઝિસમાં, વિચ આર બેસિકલી પબ્લિસિટી ઓરિયન્ટેડ યુઝિસમાં, એમાં વેડફાઈ ગયો. મારો ગંભીર સવાલ એ છે, મારી ચિંતા કયો કે જે કે આટલા બધી સમસ્યા જો પાણીની હોય ને આપણે ત્યાં એક કકળાટ તરીકે બહાર નથી આવ્યું 12 વર્ષની અંદર, એ એનું શું કારણ? એ વસ્તુમાં આપણે ઊંડો વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે કોંગ્રેસ નબળી પડી હોય, ભાજપનો પ્રચાર વધારે જોરદાર હોય અને મીડિયા કોઈ પણ રીતે, પણ કોઈ પણ રીતે મૂળ કારણ શું છે? આટલું બધું તોય શાંત ને સ્વસ્થતા છે એનું શું કારણ? અથવા તો લોકો આજે ખોટું કહે છે કે સુધીરભાઈ ઓવર રાઇડિંગ મેજોરિટી, જ્યારે તમારી પાસે ઓવર રાઇડિંગ મેજોરિટી હોય તો ડેમોક્રેસી માટે ઇટ ઇઝ નોટ વેરી ગુડ, એ સારું નથી. ઓછું હોય તો ઘર્ષણ થયા કરે છે ને ડેવલપમેન્ટ ન થતું, વધારે થઈ જાય છે તો સ્ટીમ રોલિંગ થાય છે. એટલે ઓવરવેલમિંગ મેજોરિટી છે એ બેલેન્સ રહે છે તો ગવર્મેન્ટ એલર્ટ ઉપર હોય છે, અને જે રીતે પછી વધી જાય છે ધેન નથિંગ. રસ્તાની વાત પણ આપણે જરાક ડિટેલમાં જોઈ લઈએ. રસ્તાના વિશે આપણે ક્યાં છીએ? ગુજરાતના રસ્તાઓ મને લાગે છે ત્યાં સુધી દેશ આખામાં વખણાય છે, અને હું પોતે એવું માનું છું જ્યારે ચલાવતો ગાડી આપણા રસ્તાઓને હું વખાણ કરતો હોઉં છું. રસ્તા વિશે લોકો શું કહે છે આપણે જોઈએ. લોકસભા બેઠકની અમદાવાદ પૂર્વની અંદર 37.44% લોકોને રસ્તાની ફરિયાદો છે, અમારા રસ્તા અમારા વિસ્તારમાં રસ્તા સારા નથી. અમદાવાદ પશ્ચિમની અંદર 44.61% લોકો એમ કહે છે કે અમારા રસ્તા, આ શહેરની વાત કરું છું, સારા નથી. આણંદની અંદર 54.45% લોકો, આ પણ શહેર છે આપણું વખણાતું શહેર છે, એની અંદર 54% જેટલા લોકો એમ કહે છે કે અમારા રસ્તા સારા નથી. 12 વર્ષના સુશાસન પછીની આ વાત છે. છોટાઉદેપુરની અંદર થોડીક પરિસ્થિતિ સારી છે, એકચ્યુઅલી નાનું સેન્ટર છે પણ અહીંયા પરિસ્થિતિ સારી છે, 25.49%. દાહોદની અંદર 22.85%. ગાંધીનગર, આ એક મિશ્રાજી યમલભાઈ આપને, ગાંધીનગર વાળા એમ કે છે કે અમારે 48.67% લોકો કહે છે કે રસ્તા અહીંયા સારા નથી. કેપિટલ છે આપણું. ખેડા પંચમહાલ વડોદરાની વાત કરીએ, ખેડા તો ખેડાની અંદર 61.54%, જે ઘણું વધારે છે, ત્યાં માર્ગોની સમસ્યા છે. પંચમહાલ 43.56%. વડોદરા, અગેઇન વડોદરા, વડોદરા 68.83% લોકો યમલભાઈ એમ કે છે કે અમારે ત્યાં રસ્તાની સમસ્યા છે છે ને છે, એ લોકો એમાં કોઈ શંકા નથી રાખતા, ગળું ખોખારીને કહે છે. ભાવનગરની અંદર 51.12, જામનગરમાં 49.60. જો લગભગ એવરેજ તમે 50% અડધા લોકો, આ માર્ગની સમસ્યા સૌથી મોટી છે આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, જો પાણી વીજળી કરતાં પણ માર્ગની સમસ્યા વધારે છે. જૂનાગઢની અંદર 52.10%, કચ્છની અંદર 56.38%, અને પોરબંદરની અંદર 68.45% લોકો માર્ગની સમસ્યાથી દુઃખી થયા હોય છે. સવાલ એક જ છે યમલભાઈ અગેઇન, કે આ એવા લોકોનું સર્વેક્ષણ વચ્ચે કર્યું છે કે જેની કયો વર્ગ છે એનું ધ્યાન, દરેક વર્ગ, આમાં પ્રોફેશનલ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કોમન મેન, શાક માર્કેટના માણસો મળી ગયા, અમારી ટીમ જ્યાં જ્યાં ગઈ છે ત્યાં બધા લોકો છે, અને કોઈને વચ્ચે ભેગા થઈને જૂથની અંદર ગયા નથી. અમે એક પણ પોલિટિકલ રેફરન્સનો ઉપયોગ નથી કર્યો. આપ પણ જાણો કોંગ્રેસમાંથી, પણ જો અમારે ત્યાંથી કોઈ આવ્યો, તમને ખ્યાલ હશે અમે કોઈ દિવસ ક્યાંય ભલામણ કરી અમારું એરેન્જ કર્યું, ક્યાંય આ સર્વેક્ષણની અંદર નથી કર્યું. એટલે એટલું બધું પેઇન એટલા માટે લીધું કે એક નિષ્પક્ષ વાત આવે, લોકો પણ કોઈના પ્રભાવમાં આવ્યા વગર વાત કરે, અને એવું છે એટલા માટે આ ચિંતાજનક કદાચ છે. આપનું શું કહેવું? મને દાખલા તરીકે 5 વસ્તુ પૂછવામાં આવે કે તમારે પાણીની સમસ્યા છે, તારું મને જોઈએ એટલું નથી મળતું, એટલે હું કહું છે કે રસ્તાની સમસ્યા છે, હા સારું, પેલા યુનિવર્સિટી વાત જોઉં છું, ત્યાં રસ્તો બરોબર નથી, એટલે પણ ભાજપની સરકાર તો આટલી લોકપ્રિય છે એને નથી ખબર પડતી કે આ પાણી યમલભાઈ બોલાય. સાહેબ સુધીરભાઈ 100-100% સત્ય હોય તો આપણે 100% મત મળતા હોય, એટલે એ તો શક્ય નથી. શું દીપકભાઈ આપનું કેવું શું છે? દીપકભાઈ યમલભાઈ એમ કહે છે કે લોકો નહીં સમજાય એવા આંકડા આવ્યા છે, ત્યારે મુદ્દો એ છે એક યમલભાઈ એક દાખલા કે કેન્દ્રનું ફંડ છે, અમારી પાસે આંકડા છે, અરે લાલજીભાઈ બતાવો, આંકડાની અંદર એવું કહે છે કે ગુજરાતને અન્યાય થયો છે, ઓછા આંકડા છે, તો રસ્તાના વિષયની અંદર કેન્દ્ર સરકારના કારણે ઓછો છે કે પછી કેન્દ્રનું ફંડ આવ્યું છે અને પડી રહ્યું છે? વોટ ઇઝ ધી ફેક્ટ? એમાં આનું કારણ શું? રૂટ કોઝ આપણે સમસ્યા છે એટલે બચાવ કરવાની વાત નથી, પણ તમને જે આંકડાઓના, તમે પણ અર્થશાસ્ત્રી છો, તમને શું લાગે છે આનું શું કારણ હોય છે? કે આપણે કોઈની પર બ્લેમ નથી કરવો, પાર્ટી પર કે કોઈની. હું એ જ કહું છું કે સર્વે તમારો પરફેક્ટ થયો છે માની લઉં,
તો આ કોઈ મને કોઈ પણ પૂછવામાં આવે કે તમારા 5-7 વિષયમાં સંતોષ 100% છે, તો 100% સંતોષ કોઈ નાગરિકને ન હોય. એટલે મને વધારે સમજ લાગતી કે પાણી તો ચલાવી લેવાય એવો પ્રોબ્લેમ છે, વધારે ગંભીર પ્રોબ્લેમ. ભાઈ જમલભાઈ જે છે અહીંયા વાત સ્વીકારે તો બીજી વાર એમને બોલાવવાના પડે, એટલે નહીં સ્વીકારી શકે. પણ સત્ય એ છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે 10 વર્ષમાં દાવો કરે છે, ઇલેક્ટ્રિફિકેશનના કનેક્શનની વાત કરો તો ભારત સરકારની રાજીવ ગાંધી ગ્રામ જ્યોતિ યોજનામાં જે પૈસા આપ્યા એટલે એમણે ઇલેક્ટ્રિફિકેશન કર્યું. અહીંયા હાઈવે અને રોડ્સ માટે વડાપ્રધાન ગ્રામ સડક યોજનામાં હાઈવેઝ માટેના પૈસા આપ્યા, અહીંયા એનું કર્યું. બીઆરટીએસના આપણે અહીંયા અમદાવાદ શહેરમાં આપણે બધા જોઈએ છે કે રસ્તાઓ કર્યા, મકાનો માટે આપ્યા કે પાણી માટેના, પાણીના વોટર વર્ક્સના. પણ એ બધામાં કેપિટલ વર્ક્સ પૂરા કરે, સ્કૂલના ઓરડા બંધાય પણ શિક્ષકો ન હોય, એન્જિનિયરિંગ કોલેજો હોય પણ એમાં ફેકલ્ટી મેમ્બર્સ ન હોય, કોમ્પ્યુટર સરસ લાવવાનું, એમાં જે કંઈ લેતી દેતી કરી લેવાની, પર્સન્ટેજ કાઢી લેવાના, અને એમાં પછી એ કોમ્પ્યુટરમાં એના સોફ્ટવેરનું જે થવું એ થાય, વિદ્યાર્થીઓ વાપરે ન વાપરે એમણે જોવાનું. આખો ગુજરાતનો 10 વર્ષનો ઇતિહાસ એ નર્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ભ્રષ્ટાચારનો ઇતિહાસ છે. એમ કહેશે કે અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યા, હું તમને એમ કહું કે તમે થોડું વધારે સર્વે કરાવો કે ગુજરાતમાં એમણે કેટલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યા, એમાંથી કેટલા ચાલે છે. પાણીની પાઇપલાઇનો નાખવાની વાતો કરી કે 8,000 કરોડ રૂપિયાથી પાણીની પાઇપલાઇનો બનાવી, એમાંથી કેટલી પાણીની પાઇપલાઇનો ચાલે છે બતાવો. નર્મદા યોજનાની મેઇન ઇરિગેશન કેનાલમાં કેટલી જગ્યાએ ગાબડા પડ્યા એ હું ને તમે બધા જાણે છે, અખબારોમાં આપણે વાંચીએ છીએ. સમગ્ર કેપિટલ વર્ક્સ એટલે કેપિટલ વર્ક્સમાં થાય, મકાન દેખાય, બ્રિજ દેખાય, પણ એની ક્વોલિટી ઓફ ધ વર્ક ઇઝ સો પુઅર. આજે બીઆરટીએસના રસ્તામાં પણ ભૂવા પડી જાય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકો રોજ બૂમો પાડે કે તમે રસ્તાઓ પાછળ આટલા ખર્ચો કરો છો પણ રસ્તા ખરાબ છે, તો એને માટેની જે છે કોઈ કંટ્રોલ માટે. વહીવટી તંત્રની ઉપર આપણે અંકુશ કેમ નથી લાવી શકાતો જો આવી સ્થિતિ છે તો? જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પોતે જ બધા જ એમના સાથીદારો જાણે છે કે રાજ્યની ઇલેક્ટ્રિસિટી 2 રૂપિયા 40 પૈસાના કોન્ટ્રાક્ટ થવા છતાં પણ 4 રૂપિયા ખરીદીને ગુજરાતની પ્રજાને માથે મારે છે, તો તમે તંત્રમાં કોને અટકાવી શકો? આ તો એક બહુ નાનો દાખલો. એટલે આપ એમ કહો છો યથા રાજા, એટલે તમે નરેન્દ્રભાઈ રોંગ છે એમ કહો છો તો પ્રજા પણ રોંગ છે એવો અર્થ એનો કરવાનો? પ્રજા રોંગ નથી, યથા રાજા એનો કયા કોન્ટેક્સ્ટ? યથા રાજા તથા પ્રજા એટલે યથા રાજા તથા એમનું વહીવટી તંત્ર, ધેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. અચ્છા, એટલે યુ આર રેફરિંગ એડમિનિસ્ટ્રેશન? એડમિનિસ્ટ્રેશન એટલે જેની સરકાર પોતે. મિશ્રાજી તમને શું કહેવું છે? સ્કીમ્સ પૈસા આવે છે, એલોકેટેડ છે ઓન ધ બેસિસ ઓફ એલોકેશન, આપને મળે છે. પણ આપ જ્યારે યુટિલાઇઝેશનમાં આવો છો એને જ્યારે પરસેપ્શન્સમાં, ત્યારે ઇન્સ્ટેન્ટ ઓફ ટેકિંગ ઇટ ઓન અ લાર્જર સ્કેલ આપ એને વ્યક્તિલક્ષી કરી દીધું છે. ને એક એક બીજું દીપકભાઈ આપની પાસેથી જાણવા માગીએ છીએ કે કેન્દ્રની સરકારની આંકડાઓ છે અમારી પાસે, લાલજીભાઈ આપણે જે સ્ટેટ જેટલો એલોકેટ કર્યા છે એની અંદર ગુજરાત મધ્યપ્રદેશ ને બીજા બધા રાજ્યોને કમ્પેરિઝનમાં ગુજરાતને ખૂબ ઓછું ફંડ આપ્યું છે અને એની એક ચર્ચાઓ એના આંકડાઓ પડે છે, તો ખરેખર એવું હોય છે કે 5% કેન્દ્ર સરકાર આપે, પ્રોવાઇડેડ રાજ્ય સરકાર 2% આપે. રાજ્ય સરકાર 2% ના આપે તો નેચરલી ઉપાડવાને એનું એલોકેશન જ થવાનું નથી. એને એટલે વર્ષને અંતે જે આંકડા થાય એમાં જે છે તમને, બાકી તો રાજ્ય સરકાર જેટલા પૈસા 2% પોતાના જોડે તો જેટલા પૈસા જોઈએ એટલા મળી શકે. એટલે આપનું કેવું છે કે અગાઉ જયારે નથી એલોકેટ થયેલા પૈસા નથી વપરાય એટલે બીજી વખત એલોકેટ થયેલા પૈસા ન વપરાય, અથવા તો અગાઉ જે સ્કીમો માટે પૈસા આપ્યા એમાં રાજ્ય સરકારે પોતાની જે શરતોની પૂર્તતા કરવી જોઈએ, એ પૂર્તતા ન કરે તો એના પૈસા ઓછા આવે. જમલભાઈ એમની વાત ના, એટલે આમાં બે વસ્તુ છે. એક તો કેન્દ્ર સરકાર જે ફાળવણી કરે છે એ પૈસા કેન્દ્ર સરકાર કોઈ આકાશમાંથી તો આવતા નથી, એ ગુજરાત કે બીજા રાજ્યો જે કરમાંથી ઉઘરાવે છે. એ બરાબર, મુદ્દો એમનો એવો છે, બરાબર છે, એમનો મુદ્દો એવો છે કે અગાઉ જે એલોટ થયેલું હોય એ બજેટ જ ન વપરાય, તે એના નોર્મ્સ પ્રમાણે બીજી વખત રાજ્યને ઓછા મળે. મિશ્રાજી બરાબર છે, તો એ પ્રમાણે ઓછા મળ્યા છે આટલા બધા? ઘણો બધો એટલા બધા ઓછા ના મળ્યા હોય, એ તો દર વર્ષે બજેટમાં આવે જ છે કે ભાઈ આટલા પૈસા પરત ગયા છે કેન્દ્ર સરકારમાં, જે કેન્દ્રની યોજના હોય અને એ પૈસા આપ્યા હોય એ ન વાપરી શકે, નોર્મલ પ્રોસેસ છે, પૂર્ણતા ના કરી શકાય, મેચિંગ જે પૈસા દેવા જોઈએ એ ના દઈ શક્યા હોય, તો સ્વાભાવિકપણે મેં તમને એગ્રીકલ્ચરનો મોટો દાખલો આપ્યો, એટલું જબરજસ્ત ફાઇનાન્સ હતું પણ એ ગુજરાતના ખેડૂતો એને અવેલ નહીં કરી શક્યા. મને ખાલી મિશ્રાજી તટસ્થ વ્યક્તિ તરીકે તમે એ કહો કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે એ વાતનો બહુ મોટો ઝઘડો છે ભાજપ અને કોંગ્રેસ સાથે, એ પરસ્પરના લીધે બંનેની દલીલોમાં ઘણીવાર બહુ દમ લાગતો છે બંને પક્ષે, આપનું શું અવલોકન છે? એમાં બહુ ક્લિયર એ છે કે બિયોન્ડ ધ પોઈન્ટ એ ના કરી શકે કોઈ પણ સેન્ટર હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ કાલે કોઈ બીજી હશે.
एनडीए की गवर्मेंट पण हती, प्रॉब्लम त्यारे पण हता, बीजा स्टेट्स ने हता, तो पॉलिटिकल पॉलिटिकल एलिमेंट અને એક્ચ્યુઅલ એલિમેન્ટ પણ સતત વર્ષોથી વાત છે કે કેન્દ્રનો અન્યાય કેન્દ્ર એ તો બહુ આખું પબ્લિક ના લોકો સુધી પહોંચ્યો તો એમાં કાં તો કંઈક દમ હશે કાં તો વાત ખોટી હોય તો કેમ ચાલે છે લોકોને લોકોને સમજાય નહીં એવી વાત કરું કોઈ દીકરો જે છે કામે જતો હોય અને મહિનાને અંતે ના બાપા એને પૂછે કે ભાઈલા તું પગાર લાવ્યો તો તું ઘરમાં પગાર આપે છે ને પગાર 5000 રૂપિયાનો પગાર હોય તો 5000 રૂપિયા પગાર મળો છે તો કે ના બાપા હું તો 1000 રૂપિયા જ આપીશ તો કે કેમ બસ એમ કે મારા શેઠે મને નહીં આપ્યા પણ એ એવું નહીં કે કે હું છે જે મેં મારી હાજરી જ મેં છે 5 દાડા ભરી હતી બાકીની 20 દાડા મેં હાજરી નથી જમલભાઈ યુ એડમિટ ધીસ એક્ચ્યુઅલી ઇન ટર્મ્સ ઓફ એવું નથી કેન્દ્રની ઘણી બધી યોજનાઓમાં એલોકેશનમાં ફંડ રિલીઝ કરવામાં જાત જાતના ડીલ કેવી રીતે આમાં કરી શકાય એ તો દીપકભાઈ જમલભાઈ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બેંક પાસે લોન લેવા જાય તો બેના લોનના ધોરણો ભર ન કરે અને પછી બૂમ પાડે કે મારા યુનિટને લોન ના આપી બેંકે લોન ના આપી એ બહુ સારી રીતે કરી શકાય આપણે વિભાગો જે છે ઇલેક્ટ્રિસિટીની વાત કરી આપણે રોડ એન્ડ બિલ્ડિંગની વાત કરી હવે ખાસ કરીને ગવર્નન્સ ના મુદ્દા જે છે એ અંગે શું લોકો માને છે તે અંગે આપણે ચર્ચા કરીશું તે પહેલા લઈએ એક બ્રેક